હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિચ કુક. હું છું સીમા અને આજે હું તમારા માટે લઈને આવી છું રાયતાની રેસીપી. આજે આપણે બે અલગ રીતના રાયતા બનાવશું, બટેટાનું અને કાકડીનું, તે પણ વઘાર કરીને. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી. એના માટે મેં અહીંયા બે નાના નાના બટેકાને અધકચરા બાફી લીધા હતા. એકદમ બાફવા નહીં, થોડા થોડા કાચા રાખવા, કેમકે આપણે એને તળવાના છે. જો તમારે એમનેમ કાચા લેવા હોય તો કાચા પણ લઈ શકો છો, પણ આવી રીતે બાફેલા કરો તો થોડીક વાર ઓછી લાગે અને ફટાફટ થઈ જાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે. હવે એને આપણે એક સરખા મોટા ટુકડા કરી લેવાના. હવે એક સરખા મોટા ટુકડા થઈ ગયા છે તો આપણે એને ફ્રાય કરવાના છે. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હું ડીપ ફ્રાય કરીશ. તમારે જો શેલો ફ્રાય કરવા હોય તો શેલો ફ્રાય પણ કરી શકો છો. આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. હાઈ ફ્લેમ ના રાખતા, નહીં તો તરત લાલ થઈ જશે અને વાર નહીં લાગે, કેમ કે આપણે બાફેલા હતા એટલે. વચ્ચે થોડી થોડી વારે હલાવતા જવું. આ થઈ ગયા છે, આપણે આવા ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળવાના છે. હવે એને આપણે કાઢી લેશું. હવે તૈયાર થઈ ગયા છે તો આપણે રાયતું બનાવવાનું છે. તેના માટે મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધું છે. આ મોળું જ દહીં છે ઘરનું, તમારે ખાટું નહીં લેવું, ખાટાનો ટેસ્ટ સારો નહીં આવે રાયતામાં, એટલે મોળું જ દહીં લેવું. હવે તેને આવી રીતે હલાવી લેવું. આવી રીતે મિક્સ કરો તો દહીં જે છે તે ફેટાઈ જાય ને એકદમ લીસું બની જાય, તો તેમાં ગાંઠા ના રહે. હવે તેમાં એક ચોથા એક કપ આપણે દાડમના દાણા ઉમેરી દેવાના છે. દાડમના દાણા જો ભાવે તો ઉમેરવા. હવે જેમાં આપણે બટેટા ફ્રાય કર્યા હતા તે પણ ઉમેરી દેવાના. હવે તેની સાથે આપણે એક ચોથાઈ ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવું અને આપણે તેને સરખી રીતે હલાવી લેવું. જો તમારે મીઠું ના ઉમેરવું હોય તો સંચર પણ ઉમેરી શકો છો. એને સારી રીતે હલાવી લીધા પછી આપણે તેમાં થોડાક ધાણા ભાજી ઉમેરવાના છે અને તેને પણ આપણે મિક્સ કરી લેવાના. હવે આપણે વઘાર કરશું. વઘાર માટે મેં અહીંયા એક તડકા પેન ગરમ કરવા મૂકી દીધી છે. તેમાં અડધી ચમચી જેટલું તેલ મૂકી દીધું ગરમ થવા. તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધીથી એક ચોથાઈ ચમચી જેટલી રાઈ ઉમેરી દેવી. રાઈ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવી. જો તમારે હિંગ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો. હવે આ થઈ ગયું છે તો આપણે એને વઘાર કરી લેવો. ચમચીથી આવી તે જે રાયતું હોય તેની ઉપર રેડ કરી દેવું અને મિક્સ કરી દેવું. તો તૈયાર છે આપણું બટેટા અને દાડમનું રાયતું. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બીજું રાયતું બનાવવાનું છે. તેના માટે મેં અહીંયા એક કપ જેટલું આ પાછું મોળું જ દહીં લીધું છે. દહીં હંમેશા રાયતામાં મોળું જ લેવું અને આવી રીતે હલાવો તો જે અંદર ગાંઠા ને હોય તે નીકળી જાય અને લીસું બની જાય આપણું દહીં. હવે આ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધો કપ જેટલી ખમણેલી કાકડી લેવાની છે. અમે છાલ ઉતારીને એને ખમણી લીધી હતી. હવે તેમાં અડધી ચમચી મરી પાવડર અને સંચળ ઉમેરી દેવાનું છે. મેં અહીંયા મીઠું નથી યુઝ કર્યું, સંચળનો જ યુઝ કર્યો છે. હવે થોડાક ધાણા ભાજી ઉમેરીને આપણે એને મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય એટલે આપણે એને વઘાર કરવાનો છે. જો તમારે આવી રીતે વઘાર ના કરવો હોય તો આવી રીતે પણ યુઝમાં લઈ શકો, પણ વઘાર કરેલો હોય તો એનો ટેસ્ટ સરસ આવે છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા તડકા પેનમાં અડધી ચમચી જેટલું તેલ લઈ લઈશ. અહીંયા તેલ મેં થોડુંક જ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી કરતાં ઓછી રાઈ લઈ લેવાની છે. રાઈ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વત્તી કરી શકો. આમાં તમારે હિંગ ઉમેરવી હોય તો હિંગ પણ ઉમેરી શકો. હવે આપણે રાયતામાં ઉમેરીને તેને હલાવી લેવાનું છે. તો તૈયાર છે આપણું કાકડીનું પણ રાયતું. તો તમને આમાંથી કયું રાયતું ગમ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કાકડીવાળું રાયતું કે પછી બટેટા અને દાડમવાળું રાયતું.
બંને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો અલગ રીતનું રાયતું અમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી। ગમી હોય તો લાઈક કરજો અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો। તો તમે મજા લો આ રાયતાને, આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।